नमस्ते विद्यार्थी मित्रों, धोरण 7 विषय सामाजिक विज्ञान में आज आपणे पाठ 2 पृथ्वी फरे छे तेना विषे अभ्यास करीशुं। तो भमरडो, चकरडी वगैरे रमकड़ाथी विद्यार्थी मित्रों तमे रमता हशो, ते निश्चित रीते पोतानी धरी पर फरे छे। आवी ज रीते आपणी पृथ्वी पण फरे छे। ब्रह्मांडना दरेक गतिमान पदार्थोनी जेम पृथ्वीनी पण बे प्रकारनी गति छे। पृथ्वी पोतानी धरी पर फरे छे अने सूर्यनी आसपास पण फरे छे। सूर्य, चंद्र अने पृथ्वी बधा ज पदार्थो ब्रह्मांडमां गतिमान छे। विद्यार्थी मित्रों, तमे मेळामां तो गया हशो अने चकडोळमां पण बैठा हशो। तो अहीं तमे मेळामां फरतुं चकडोळनुं चित्र जोई शको छो। तेनी बैठक पण फरे छे अने साथे साथे आखुं चक्र पण फरे छे। तो पृथ्वीनी मुख्य बे गति छे, परिभ्रमण अने परिक्रमण। पૃથ્વીનું પરિભ્રમણ કે ધરીભ્રમણ એટલે શું? તો પૃથ્વી ભમરડાની જેમ પોતાની કાલ્પનિક ધરી પર વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે ફરી એક ચક્ર પૂર્ણ કરે છે। પૃથ્વીની આ ગતિને પરિભ્રમણ કે ધરીભ્રમણ કહેવામાં આવે છે અને આ ચક્ર પૂર્ણ કરતા 24 કલાક લાગે છે। એટલે કે પૃથ્વીની આ ગતિને દૈનિક ગતિ પણ કહેવામાં આવે છે। પરિક્રમણ, પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની પણ પરિક્રમા કરે છે। પૃથ્વીની આ ગતિને પરિક્રમણ ગતિ કહેવામાં આવે છે। સૂર્યની ફરતે એક પ્રદક્ષિણા પૂરી કરતા લગભગ 365 દિવસ લાગે છે। આ સમયગાળાને આપણે વર્ષ કહીએ છીએ। અવકાશમાં પૃથ્વીને આ રીતે નિરંતર ફરવા માટે એક કલ્પિત માર્ગ નક્કી થયેલ છે। આ માર્ગને કક્ષા કહેવામાં આવે છે। પૃથ્વીની કક્ષા વર્તુળાકાર નહીં પરંતુ લંબગોળાકાર કે ઈંડાકાર છે, માટે જ વર્ષભર પૃથ્વી અને સૂર્યનું અંતર એક સરખું રહેતું નથી। એક મિનિટમાં 1760 કિલોમીટરની ઝડપે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરી રહી છે। ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે અને પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે કે પરિક્રમા કરે છે। પૃથ્વીની આવી એક પરિક્રમાના સમયગાળાને એક વર્ષ ગણવામાં આવે છે। તેનાથી ઋતુઓ થાય છે। ઋતુઓ થવામાં પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન પણ ભાગ ભજવે છે। પૃથ્વી પોતાની ધરી પર 23.5 અંશ અને કક્ષાની 66.5 અંશનો ખૂણો બનાવે છે। પૃથ્વીના ધરી નમનના કારણે ઋતુઓ થાય છે, તેમજ દિવસ રાત પણ લાંબા ટૂંકા થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ આટલે સુધી જ। હવે વધુ અભ્યાસ આપણે આગળના તાસમાં કરીશું। નમસ્તે।